જોઈ રહ્યા છીએ, બરાબર છે? આપણે આપણા અગાઉના લેક્ચરમાં રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ, બરાબર? આપણે 5 પ્રકાર જોયા હતા રાસાયણિક પ્રક્રિયાઓના, જેમાંથી પહેલો પ્રકાર જોયો તો સંયોગીકરણ પ્રક્રિયા, બીજો પ્રકાર છે વિઘટન પ્રક્રિયા, ત્રીજો પ્રકાર છે વિસ્થાપન પ્રક્રિયા, ચોથો પ્રકાર છે દ્વિવિસ્થાપન, અને પાંચમું છે ઓક્સિડેશન તેમજ રિડક્શન પ્રક્રિયા, એટલે કે રેડોક્સ પ્રક્રિયા. આ 5 પ્રકારો છે, બરાબર? રાસાયણિક પ્રક્રિયાઓના 5 પ્રકારો છે, જેમાંથી આપણે 2 પ્રકારો વિશે ભણી ચૂક્યા છીએ, સંયોગીકરણ પ્રક્રિયા તેમજ વિઘટન પ્રક્રિયા. અને આજે આપણે વિસ્થાપન પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું. આપણે જે સંયોગીકરણ પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયા શીખી ગયા છીએ તેનું આજે આપણે થોડું રિવિઝન કરી દઈએ તો આપણને યાદ આવી જાય કે આપણે શું ભણ્યા હતા, બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો? તો આપણે સંયોગીકરણ પ્રક્રિયામાં શું શીખ્યા હતા? સંયોગ એટલે કે ભેગા થવું, બરાબર? જોડાવું, ભેગા થવું એટલે કે સંયોગ થવું. સંયોગીકરણ પ્રક્રિયા એટલે કે બે કે તેથી વધુ પ્રક્રિયકો જોડાઈને આપણને એક જ નિપજ પ્રાપ્ત થતી હતી તો એને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કહેતા હતા. જેમ કે આપણે ઉદાહરણ પર લીધું હતું કે કેલ્શિયમ ઓક્સાઇડ, બરાબર, એની પાણી સાથે પ્રક્રિયા કરતી ત્યારે આપણને શું મળ્યું હતું? કેલ્શિયમ હાઇડ્રો એટલે કે ફોડેલો ચૂનો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? બરાબર છે ને? આપણે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી સાથે પ્રક્રિયા કરીને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળ્યું હતું, એટલે કે બે કે તેથી વધુ પ્રક્રિયકોની પ્રક્રિયા થઈને આપણને એક જ નિપજ પ્રાપ્ત થાય છે, એ હતી આપણી સંયોગીકરણ પ્રક્રિયા. સાથે સાથે સંયોગીકરણ પ્રક્રિયામાં આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ જોઈ ગયા, કે આપણે શું શીખ્યા હતા? કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે કે જ્યારે પ્રક્રિયા થાય છે બે પ્રક્રિયકો વચ્ચે, ત્યારે આપણે બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી લીધું હતું, તો એ પાણી અને કેલ્શિયમ ઓક્સાઇડ વચ્ચે પ્રક્રિયા થાય છે અને બહાર તમને શું જોવા મળે છે? બીકર ગરમ જોવા મળે છે, એટલે કે શું થઈ હશે? એમાંથી ઉષ્મા મુક્ત થઈ હશે. તો આ જે ઉષ્મા મુક્ત થાય છે એ શું છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. એટલે કે આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયાની વ્યાખ્યા લખી હતી કે નિપજોના દ્રવ્યમાનની સાથે ઉષ્મા મુક્ત થાય છે, એ પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, બરાબર છે? આ તો હતી સંયોગીકરણ પ્રક્રિયા તેમજ ઉષ્માક્ષેપક પ્રક્રિયાની વાત. હવે આપણે વિઘટન પ્રક્રિયા જોઈશું, કે વિઘટન પ્રક્રિયામાં આપણે શું જોયું હતું? વિઘટન એટલે કે જુદા થવું, તૂટવું, બરાબર, નષ્ટ થવું, એને શું કહે છે? વિઘટન કહે છે. સંયોગ એટલે ભેગા થવું અને વિઘટન એટલે જુદા થવું, એ બંને કેવી છે? ઓપોઝિટ પ્રક્રિયાઓ છે, એટલે કે વિરુદ્ધ પ્રક્રિયાઓ છે, બરાબર? વિઘટનમાં આપણે જોયું હતું કે એક જ પ્રક્રિયકમાંથી આપણને વધારે નિપજો પ્રાપ્ત થતી હતી. આપણે ઉદાહરણ તરીકે લીધું હતું કે CaCO3, બરાબર, એનું વિઘટન કરવામાં આવે તો આપણને શું મળે છે? કેલ્શિયમ ઓક્સાઇડ તેમજ કાર્બન ડાયોક્સાઇડ મળે છે, બરાબર? તો આ પ્રક્રિયા હતી વિઘટનની પ્રક્રિયા, જેમાં આપણને એક જ પ્રક્રિયકમાંથી એક કરતા વધુ નિપજો પ્રાપ્ત થઈ હતી, બરાબર છે? એક કરતા કેવી થઈ હતી? વધુ નિપજો પ્રાપ્ત થઈ હતી. આ પ્રક્રિયા કેવી છે? વિઘટન પ્રક્રિયા છે. અને વિઘટન પ્રક્રિયામાં આપણે બીજા પણ ઉદાહરણ જોયા હતા કે પાણીનું વિદ્યુત વિભાજન કર્યું હતું આપણે, વિદ્યાર્થી મિત્રો યાદ છે ને? કે પાણીનું વિદ્યુત વિભાજન કરે તો આપણને H2O અને O2 પ્રાપ્ત થયા હતા. તો એની પરખ કરવા માટે આપણે શું કર્યું હતું? કે મીણબત્તી ને હાઇડ્રોજન વાયુની નજીક લઈ જઈએ તો શું થાય છે? હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગે છે, તેની અંદર H2O અને O2 પ્રેશર છે એવું તમે દર્શાવી શકો છો. ત્યારબાદ આપણે ત્રીજી પણ પ્રવૃત્તિ એમાં જોઈ હતી કે સિલ્વર છે, સિલ્વર ધાતુ, એ કેવી રીતે પ્રાપ્ત થઈ હતી? તો આપણે HgCl2નું દ્રાવણ બહાર મૂક્યું હતું તો શું થયું હતું? તો HgCl2નું દ્રાવણ સૂર્યપ્રકાશની હાજરીમાં મૂક્યું હતું તો આપણને શું મળ્યું હતું? એ જ રાખોડી રંગનો સિલ્વર પદાર્થ મળ્યો હતો, બરાબર? અને એમાંથી Cl2 દૂર થઈ ગયો હતો, બરાબર છે? તો આપણે વિઘટન પ્રક્રિયામાં જોઈ ગયા. ત્યારબાદ આપણે એમાં ઉષ્મા શોષક પ્રક્રિયા પણ જોઈ, વિઘટન પ્રક્રિયાની સાથે સાથે ઉષ્મા શોષક પ્રક્રિયા પણ જોઈ ગયા આપણે, કે ઉષ્મા શોષક એટલે કે નિપજોના નિર્માણની સાથે ઉષ્માનું શું થાય છે? શોષણ થાય છે. કેવી રીતે થયું હતું? તો કે વિદ્યુત દ્વારા થયું હતું. આપણે પ્રક્રિયા કરી હતી તો વિદ્યુત દ્વારા, પ્રકાશ દ્વારા તેમજ ઉષ્મા દ્વારા ઉષ્માનું શોષણ થાય છે, બરાબર? તો એ બધી પ્રક્રિયા કેવી હતી? ઉષ્મા શોષક પ્રક્રિયાઓ. આપણે ઉદાહરણ પણ જોઈ ગયા હતા સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો એ તો હતી.
કોપર સલ્ફેટ નું દ્રાવણ છે, બરાબર. એ કેવું દેખાય છે તમને? વાદળી રંગનું દેખાય છે. તો આ બીકરમાં મેં શું કર્યું છે, 10 ml કોપર સલ્ફેટ નું દ્રાવણ લીધું છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? દેખાય છે બધાને? કેવા રંગનું દેખાય છે? વાદળી રંગનું, બરાબર છે. આ કોપર સલ્ફેટ ના દ્રાવણમાં હું શું કરીશ, આ લોખંડની ખીલી, બરાબર દેખાય છે બધાને? લોખંડની ખીલી, એ લોખંડની ખીલીને હું આ કોપર સલ્ફેટ ના દ્રાવણમાં નાખી દઈશ, બરાબર છે. તો એ કોપર સલ્ફેટ ના દ્રાવણમાં જ્યારે ખીલી નાખી હશે તો એ દ્રાવણમાં શું પ્રક્રિયા થઈ હશે, એ દ્રાવણમાં શું બન્યું હશે, બરાબર, અને એ ખીલીનું શું થયું હશે, તો દરેકને પ્રશ્ન થશે. તો ચાલો આપણે એની પ્રક્રિયા જોઈએ, જેના ઉપરથી ખબર પડે કે અંદર શું પ્રક્રિયા થઈ હશે. તો આપણે લીધું Fe, બરાબર, અને એની શું થયું, સીવીએસ ઉપર દ્રાવણમાં નાખ્યું, બરાબર. એ દ્રાવણ છે જલીય. આપણને એમાંથી શું મળે છે? ફેરસ સલ્ફેટ મળે છે. અને એમાંથી શું થાય છે? કોપર દૂર થાય છે, બરાબર. તો એ પ્રક્રિયાને તમે 20 મિનિટ સુધી રાખી મૂકો છો, તે પ્રક્રિયામાં શું થયું છે, એની અંદર સીયુનું વિસ્થાપન થઈ જાય છે, એમાં સ્થાને આવી જાય છે. તો 20 મિનિટ બાદ શું થયું હશે? તો 20 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આ દ્રાવણ કેવા રંગનું બની ગયું. આ તો દ્રાવણ લીલા રંગનું બની ગયું છે. અને એની અંદર જે ખીલી છે, આપણે લોખંડની ખીલીની સ્થિતિ જોઈએ કે શું થાય છે. તો આ જુઓ લોખંડની ખીલી, તો આ લોખંડની ખીલી પર શું થયું છે, કાટ આવી ગયો છે, એટલે કે એના ઉપર કોપર ધાતુ જમા થઈ ગઈ છે. શું થયું છે? એના ઉપર કોપર ધાતુ જમા થઈ ગઈ છે. અને દ્રાવણનો રંગ કેવો થઈ ગયો? લીલો. તમે પ્રયોગશાળામાં જોયું હશે કે એબીએસ ઉપર કેવા રંગનું દ્રાવણ છે, લીલા રંગનું દ્રાવણ. તો આપણને લીલા રંગનું દ્રાવણ પ્રાપ્ત થઈ ગયું. તેમાં શું થયું, કોપરે લોખંડની ખીલી ઉપર જમા થઈ ગયો, એને કારણે એનો રંગ કેવો થઈ ગયો, પથ્થરી રંગ થઈ ગયો, બરાબર. તો આ પ્રક્રિયા તમે જોઈ શકો છો. તો આ પ્રક્રિયામાં શું થયું હશે, એ કોપરનું વિસ્થાપન કરીને એના સ્થાને આવે છે. એવું કેમ બને છે? કારણ કે એવી કેવું છે, વધુ સક્રિય છે સીયુ કરતા, બરાબર. જે વધુ સક્રિય ધાતુ હોય એ ઓછા સક્રિય ધાતુનું વિસ્થાપન કરીને એના સ્થાને આવે છે. એ શું છે? આપણી વિસ્થાપન પ્રક્રિયા. ચલો એને સરળ રીતે સમજીએ કે તમારા વર્ગખંડમાં બધા વિદ્યાર્થીઓ છે, બરાબર. બધા વિદ્યાર્થીઓ કરતાં એક હોશિયાર વિદ્યાર્થી છે, બરાબર, જે ફર્સ્ટ રેન્ક લાવીને પહેલા નંબર ઉપર આવે છે, બરાબર. તો એ વિદ્યાર્થી વધુ મહેનત કરે છે, એ ભણવામાં વધુ સક્રિય છે બીજા બધા વિદ્યાર્થીઓની કમ્પેરમાં, બરાબર. એટલે કે એ વધારે પડતો સક્રિય છે, ભણવામાં વધારે પડતો હોશિયાર છે, બરાબર. જેને કારણે ફર્સ્ટ રેન્ક ઉપર આવી જાય છે બીજા બધાને દૂર કરીને. તો એ કેવી રીતે થયું? એવી જ રીતે આમાં પણ થાય છે. એ સ્પીડ કરતા કેવું છે, વધુ સક્રિય છે, જેને કારણે એ સીનું વિસ્થાપન કરીને FESO ફોર્મ બનાવે છે. સમજણ પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? તો વિસ્થાપન પ્રક્રિયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે, જે તમારે એક્ઝામમાં પૂછાય છે, એટલે બધાએ વ્યવસ્થિત રીતે એની તૈયાર કરી લેવાની છે. તો આ વિસ્થાપન પ્રક્રિયા આપણે જોઈ, બરાબર છે. તો આપણે એની વ્યાખ્યા કેવી રીતે આપી શકીએ કે વધુ સક્રિય તત્વ એ ઓછા સક્રિય તત્વનું શું કરી દે છે, વિસ્થાપન કરી દે છે, એટલે કે એને દ્રાવણમાંથી દૂર કરે છે. એને શું કહે છે? વિસ્થાપન પ્રક્રિયા કહે છે. તો આપણે વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા લખીએ કે વધુ ક્રિયાશીલ તત્વ શું કરે છે, ઓછા ક્રિયાશીલ તત્વને દ્રાવણમાંથી દૂર કરે છે. કેવી રીતે થાય છે, જેમ કે આપણે લઈ શકીએ છીએ ઝીંક, બરાબર.
વિસ્થાપન પ્રક્રિયા તો ભણી જ ગયા છીએ, તો બધાને ખ્યાલ આવી જ ગયો છે કે વિસ્થાપન પ્રક્રિયા શું છે. તો એના રિલેટેડ જ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા સમજતા પહેલા આપણે એક પ્રયોગ કરીશું જેના દ્વારા તમે સરળતાથી આ પ્રક્રિયા સમજી શકો, બરાબર છે? તો આપણે સૌથી પહેલા એક પ્રયોગ કરીશું. એ પ્રયોગમાં સૌથી પહેલા આપણે સોડિયમ સલ્ફાઇડનું એક કસનળીમાં દ્રાવણ લઈશું. શું લઈશું? સોડિયમ સલ્ફેટનું એક કસનળીમાં 3 ml જેટલું દ્રાવણ લેવાનું છે. તેની અંદર BaCl2 બેરિયમ ક્લોરાઇડ એનું દ્રાવણ મિક્સ કરવાનું છે 3 ml. તો આપણે બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ સોડિયમ સલ્ફેટના દ્રાવણમાં મિક્સ કરીશું. તો તમને શું જોવા મળે છે? સફેદ અવક્ષેપ જોવા મળે છે, બરાબર છે? તો આની અંદર શું પ્રક્રિયા થઈ હશે? તો એ પ્રક્રિયા આપણે સૌથી પહેલા સમજીશું કે કસનળીમાં શું પ્રક્રિયા થઈ હશે, બરાબર છે? આપણે સૌથી પહેલા કયું સોલ્યુશન લીધું હતું? સોડિયમ સલ્ફેટ, એટલે કે આપણે લીધું હતું Na2SO4, જેનું આપણે જલીય દ્રાવણ લીધું છે, પાણીમાં બનાવેલું દ્રાવણ લીધું છે. ત્યારબાદ આપણે બેરિયમ ક્લોરાઇડ એટલે કે BaCl2 જેનું જલીય દ્રાવણ એટલે કે એક્વાયસ પાણીમાં બનાવેલું દ્રાવણ એટલે કે જલીય દ્રાવણ લીધું છે. એ બંનેને આપણે એક કસનળીમાં મિક્સ કર્યા તો આપણને શું જોવા મળ્યું? તો આપણને જોવા મળ્યું કે બેરિયમ સલ્ફેટ જે આપણને સફેદ અવક્ષેપ સ્વરૂપે મળે છે અને એમાંથી શું છૂટું પડે છે? NaCl, બરાબર છે? એ પણ કેવું છે? એક્વાયસ. તો આ કસનળીમાં શું પ્રક્રિયા થઈ હશે જેને કારણે આપણને સફેદ અવક્ષેપ મળે છે? તો આ આ કસનળીમાં સૌ પ્રથમ આ જે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ છે એમાંથી શું થયું છે કે બેરિયમ અને સોડિયમ એ બંને આયનો એકબીજાનું વિસ્થાપન કરે છે અને એકબીજાના સ્થાને જોડાઈ જાય છે. આપણે વિસ્થાપન પ્રક્રિયામાં ભણી ગયા કે આપણે લીધું હતું લોખંડ Fe, જે કોપર સલ્ફેટ એક સંયોજન છે અને Fe આપણે એક ધાતુ લીધી હતી, બરાબર છે? અને અહીંયા બંને સંયોજનો છે, ત્યાં એક સંયોજન હતું કોપર સલ્ફેટ અને Fe ધાતુ હતું. તો એ વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું શું કરતી હતી? વિસ્થાપન. પણ અહીંયા તો શું છે? બંને સંયોજનો છે. એનો મતલબ કે Na અને Be એ બંને શું કરે છે? એકબીજાની આયનોની આપલે કરે છે, એકબીજા સાથે શું કરે છે? આયનોની આપલે કરે છે અને આપણને શું મળે છે? બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ અને સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ આપણને ટેસ્ટ ટ્યુબમાં જોવા મળે છે, બરાબર? તો આપણને શું મળ્યા? અવક્ષેપ. તો આ પ્રક્રિયા કેવી કહેવાય? અવક્ષેપણ પ્રક્રિયા પણ કહી શકાય છે, બરાબર છે? બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ આપણને જોવા મળ્યા. તો અહીંયા પ્રક્રિયા થઈ એ બેરિયમ સલ્ફેટના જ કેમ સફેદ અવક્ષેપ જોવા મળ્યા અને સોડિયમ ક્લોરાઇડના નહીં? કેમ કે બેરિયમ સલ્ફેટ એટલે કે Be અને SO4 એ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે અને સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ શું છે? અદ્રાવ્ય છે. મીઠું કેવું છે? પાણીમાં તમે દ્રાવ્ય કરી શકો છો, બરાબર? અહીંયા આની અંદર જે સોલ્યુશન છે એમાં મીઠું પાણીમાં દ્રાવ્ય થઈ ગયું છે, જ્યારે બેરિયમ સલ્ફેટ છે એને અવક્ષેપ પાણીમાં કેવા છે? અદ્રાવ્ય છે, જેને કારણે આપણને સફેદ અવક્ષેપ જોવા મળે છે અને સોડિયમ ક્લોરાઇડ શું છે? જલીય દ્રાવણ છે, બરાબર છે? તો આ દ્વિવિસ્થાપન પ્રક્રિયા તો બધાને ખબર પડી જ ગઈ હશે કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કેવી રીતે થાય છે. તો દ્વિવિસ્થાપન પ્રક્રિયાને તમે કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકો? તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે કે એકબીજા સાથે શું થાય છે? આયનોની આપલે થાય છે, બરાબર? શું થાય છે? આયનોની આપલે. તો એ પ્રક્રિયા કેવી છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા, બરાબર? તો બધાને ખ્યાલ આવી ગયો કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા શું છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયાની ડેફિનેશન તમે કેવી રીતે લખી શકો છો? તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની શું થાય છે? આપલે થાય છે. તો તમે એને વ્યાખ્યાયિત સ્વરૂપે કેવી રીતે લખી શકો છો કે એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં આ શું છે? આપણા પ્રક્રિયકો વચ્ચે શું થયું? આયનોની આપણે કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની
અવક્ષેપણ એટલે કે જે રાસાયણિક પ્રક્રિયામાં અવક્ષેપ ઉત્પન્ન થાય છે, જેને અવક્ષેપણ પ્રક્રિયા પણ કહે છે. જેને તમે અવક્ષેપણ પ્રક્રિયાની વ્યાખ્યા પણ લખી શકો કે અવક્ષેપણ પ્રક્રિયા એટલે શું. તો અવક્ષેપણ પ્રક્રિયા એટલે કે જે પ્રક્રિયા દરમિયાન અવક્ષેપ શું થાય છે, ઉત્પન્ન થાય છે. આપણે શું ભણે છે નિપજતો આપણે